ભાવનગર શહેરના તરસમિયા ખાતે 1024 પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ઈ લોકાર્પણ વડાપ્રધાન હસ્તે કરવામાં આવ્યું હતું. તરસમિયા ખાતે યોજાયેલા ઈ લોકાર્પણ કાર્યક્રમમાં સ્થાનિક ધારાસભ્યો, અધિકારીઓ સહિતના લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. તરસમિયા ખાતે બનાવવામાં આવેલા 1024 પ્રધાનમંત્રી આવાસમાં ઈ લોકાર્પણમાં જોવા જોઈએ તો 832 EWS1 આવાસો તેમજ 192 EWS2 આવાસોનો લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ડિજિટલ રીતે લાઈવ વડાપ્રધાને ભાવનગરના લાભાર્થી સોનલબેન દુબલ સાથે વાતચીત કરી હતી. સોનલબેન દુબલે જણાવ્યું કે પહેલા તેઓ ભાડાના મકાનમાં રહેતા હતા, તેમાં મકાન માલિક દ્વારા થોડા સમય બાદ મકાન ખાલી કરવા, ગંદકી, ખરાબ રસ્તા જેવી અનેક સમસ્યાઓ ઊભી થતી હતી. નાનકડા એક રૂમમાં રહેવું પડતું હતું. જ્યારે વર્ષ 2017માં આવાસ યોજના વિશે માહિતી મળતા તેઓએ ફોર્મ ભર્યું હતું અને હાલમાં જ તેમનું સ્વપ્ન સાકાર થયું છે. નજીક શાળા, સોસાયટી જેવો માહોલ, બગીચો અને પાર્કિંગ જેવી વ્યવસ્થાઓ મળી છે, જેનો આનંદ છે. આ રીતે અનેક પરિવારોએ મકાન મળતા આનંદ વ્યક્ત કર્યો છે. કોઈએ રંગોળી કરી છે તો કોઈએ આનંદ વ્યક્ત કર્યો છે. હું પહેલાં ભાડાના મકાનમાં રહેતી હતી. હાલમાં મને ઘરનું ઘર પ્રધાનમંત્રી આવાસ યોજના દ્વારા મળેલું છે. હું હાલમાં જે ભાડાના મકાનમાં રહેતી હતી ત્યાં ગંદકી, પાણીની સુવિધા નહીં અને આવવા જવાની ચોમાસામાં વ્યવસ્થા નહીં, સારી એવી વ્યવસ્થા એવી પોઝિશનમાં રહેતી. હાલમાં જે આવાસ યોજનામાં મળેલા ઘરની અંદર એટલું જ સુવિધા, પાણી, લાઇટ, બાલ્કની, મકાન, ટોયલેટ બધાની સુવિધા છે, એવી સારા એવું મકાન છે આવાસ યોજનામાં. વડાપ્રધાન સાહેબ સાથે વાત કરતાં સારો એવો અનુભવ થયો છે કે સાહેબે આપણે લેડીઝ માટે આવું વિચાર્યું છે, તેના માટે સાહેબનો ખૂબ ખૂબ આભાર. સારું એવું મકાન અમને સોંપેલું છે એટલે આવનારા ભવિષ્યમાં લેડીઝની માટે તો સારો એવો લાગણી ભર્યો વિચાર છે સાહેબ. એ મકાન મળવાથી અમારા જીવનમાં ઘણો ફેર પડશે. જાણે કે આપણે બાળકોને અભ્યાસ માટેનો ટાઈમ મળશે. આ બધી સુવિધાને કારણે અમારે બહાર નહીં જવું પડે. અમારે આવકમાં પણ વધારો થશે. આજે અમે મકાનના ભાડા ભતાઈ બંધ થાય એના માટે અમારે પૈસા અને આવકમાં અમારે ખૂબ વધારો થશે. પ્રધાનમંત્રી સાહેબનો ખૂબ આભાર મકાન બદલ. મારા ઘરમાં અમે 5 જણા છીએ. મારા હસબન્ડનું નામ મનીષભાઈ, એ કામ મિસ્ત્રી કામ કરે છે. અત્યારે અમને આવાસ યોજનાનું મકાન લાગ્યું, બહુ સારું છે. અત્યાર સુધી અમે ભાડાના મકાનમાં રહેતા હતા અને અમારે અવારનવાર મકાન ફેરવવું પડતું હતું. હવે અમારે સારું છે. અહીંયા સ્કૂલ પાસે છે, નિશાળ, પછી શાક માર્કેટ પાસે છે અને છોકરાઓને તે આવવું જવું સારું પડશે. નવું મકાન મળ્યું એટલે અમારે બહુ સારું છે.